गुड मॉर्निंग बाळको, वेलकम बीजा स्टैंडर्ड में। तमे बधा पहेलू धोरण पास कर लीधुं छे अने बीजा स्टैंडर्ड में आवी गया, बीजा धोरण में आवी गया छो। तो हवे तमे मोटा थई गया छो ने, हे सरस। तो तमे बधानुं स्वागत करूँ छूँ कि हवे तमे खूब बीजा धोरण में भणीने ज्ञान मेळवीने आगळ वधो। ओके, तो आपणे एना माटे अत्यारे इंग्लिश में फरीथी थोड़ूक बेजिक एटले के पायानू रिविजन करी लईए, जेथी करीने आपणने कोई अक्षर लखवामां बोलवामां के ना आकार के शेप में भूल थई होय तो फरीथी आपणने आवड़ी जाए। ओके, तो भूलाई गयुं होय तो आवड़ी जाए। तो पहेलुं ज आपणे तो इंग्लिश शीखवुं छे, बराबर छे। तो इंग्लिश शीखवुं होय तो एना माटे शुं जरूरी छे? अल्फाबेट। तमने बधाने आवड़े छे, छता एक वक्त आपणे रिविजन करी लईए जेथी करीने कोईने क्याय मिस थयुं होय, क्याय चुकाई गयुं होय, क्या न समझात होय तो फरीथी एमने समझाई जाय। तो बधा ध्यानथी जोजो, आजे आपणे कैपिटल लेटर अने स्मॉल लेटर बंने शीखीशुं, बंने जोईशुं। ओके, तो कैपिटल लेटरनी अंदर जुओ, फोर लाइन बुक इंग्लिश लखवा माटे अत्यारे तमे इंग्लिश शीखवा माटे के प्रोपर राइटिंग करवा माटे कयो लेटर क्या लखाशे ए जोईए। तो आल्फाबेटनी अंदर ए टू झेड, शू ए टू झेड केटला टोटल अक्षरो छे आल्फाबेटना, चलो कोण कहेशे, खबर छे? કેટલા છે? 26, વેરી નાઇસ, 26. હવે પહેલી એબીસીડી, બીજી એબીસીડી, ત્રીજી એબીસીડી, ચોથી એબીસીડી આપણે એમ બોલીએ છીએ, બરાબર છે? પણ બધી એબીસીડી જ કહેવાય છે, બધાના લેટર સરખા જ હોય છે, પણ લખવાની સિસ્ટમ અલગ અલગ હોય છે, લખવાની સ્ટાઇલ અલગ અલગ હોય છે, કર્સિવ રાઇટિંગ હોય છે, સ્મોલ લેટર હોય છે એટલે કે પ્રિન્ટ લેટર, બરાબર? એ બધા લેટર, બીજી એબીસીડી એટલે પ્રિન્ટ લેટર કે જે તમે પ્રિન્ટ કરો છો એ બધા લેટર, કર્સિવ રાઇટિંગ છે એ સ્પીડમાં લખવા માટે, ડૉક્ટરો લખે છે, મોટા એન્જિનિયરો લખે છે, તમારી સ્પીડ વધારવા માટે કર્સિવ રાઇટિંગ હોય છે એ। ઓકે, તો એ છે ચોથી એબીસીડી, અને ત્રીજી એબીસીડી છે એ કર્સિવ રાઇટિંગ જ છે, પણ કઈ? તો કે પહેલી એબીસીડી છે એને ત્રીજી એબીસીડી કીધી છે, એટલે કે પહેલી એબીસીડીને કર્સિવમાં કેમ લખાય, પછી બીજી એબીસીડી છે પ્રિન્ટ લેટર એને કર્સિવમાં કેમ લખાય, એ ચોથી એબીસીડી છે। તો આપણે આલ્ફાબેટની પહેલી એબીસીડી એટલે કે કેપિટલ લેટર, તો કેપિટલ લેટર છે એ ફોર લાઇન બુકમાં, અત્યારે તમે નાના છો ને તો ફોર લાઇનમાં શું કામ લખવાનું કહે છે કે તમને પ્રોપર કેમ લખવું એનો ખ્યાલ આવે। તો એ હવે ફોર લાઇન બુકની અંદર જુઓ, અહીંયા ફોર લાઇન આપેલી છે આપણને, છે ને ફોર લાઇન, તો ફોર લાઇન છે એ ફોર લાઇનની અંદર એ થી ઝેડ કેવી રીતે લખાય છે, તો એટલું યાદ રાખવાનું કે કેપિટલ લેટર એ ટુ ઝેડના દરેક લેટર ઉપરની ત્રણ લાઇનમાં આવશે, એટલું ખાસ યાદ રાખવાનું, ઉપરની ત્રણ લાઇનમાં એક પણ લેટર નીચે નહીં ઉતરે એની કાળજી રાખવાની। તો આપણે અહીંયા જુઓ, ફોર લાઇનમાં એ જુઓ ક્યાં લખ્યો છે, એ ઉપરની ત્રણ લાઇનમાં રેડ લીટીથી, રેડ લીટી આપણે કાઉન્ટ કરીએ તો એક બે ત્રણ અને ચાર, તો ચાર લીટી થઈ છે ને, એક બે ત્રણ અને ચાર, એ ચાર લીટીની અંદર જુઓ એક છે, એક બે ત્રણ અને આ ચાર, ચાર લીટી થઈ, એ ક્યાં લખાણો છે, તો કે ઉપરની ત્રણ લાઇનમાં, એટલે આપણે બ્લુ લાઇનથી સ્ટાર્ટ કરવાનું છે અને ક્યાં લખવાનો છે, એ ઉપરની ત્રણ લાઇનમાં। એવી રીતે બી, તો બી ક્યાં લખવાનો છે, એ પણ ઉપરની ત્રણ લાઇનમાં, તો તમે જુઓ છો, ઓકે, ઉપરની ત્રણ લાઇનમાં, સી પણ ઉપરની ત્રણ લાઇનમાં, એવી જ રીતે ડી જુઓ, ડી છે એ પણ ઉપરની ત્રણ લાઇનમાં। ઓકે, આ રીતે તમારે બધી જ એબીસીડી ઉપરની ત્રણ લાઇનમાં લખવાની છે, જી
तो के ऊपरनी त्रण लाइन में एवी रीते आपणे पहला तो आल्फाबेट बोलवा बोलता शीखवानुं छे ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ पी क्यू आर एस टी यू वी डबल्यू एक्स वाय झेड તમારે જે રાગમાં બોલ્યું હોય એ રાગમાં બોલી શકો છો, પણ પ્રોપર આપણને બોલતા ફાવી જવું જોઈએ. કયા લેટર પહેલાં કયો લેટર આવે, કયા લેટર પછી કયો લેટર આવે છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ, એ બી, તો તમને પહેલાં એ લેટર આપ્યો છે, પછી તમને એમ કે એ પછીના ત્રણ લેટર લખો, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એ પછીના ત્રણ એટલે બી સી અને ડી. પછી તમને સી લેટર આપ્યો છે, સી પહેલાંનો અને સી પછીનો લેટર લખો, તો સી પહેલાંનો એક અક્ષર કયો આવશે, તો કે બી આવશે. સી પછીનો એક લેટર કયો આવશે, તો કે ડી આવશે. એ બી સી ડી એવી રીતે તમને એના ક્રમનો પણ ખ્યાલ હોવો જોઈએ કે કયા લેટરની પહેલાં કયો લેટર આવશે, કયા લેટર પછી કયો લેટર આવશે. તમને ક્યારેય પણ એક્ઝામની અંદર અને ટેસ્ટની અંદર પૂછાશે કે આપેલા લેટરની પહેલાંનો લેટર લખો, તો તમને જે લેટર આપેલો છે એની પહેલાંનો લખવાનો. તમને એમ પૂછે આપેલા લેટરની પછીનો લેટર લખો, તો જે લેટર આપેલો છે એની પછીનો લેટર લખવાનો. ઓકે, આ રીતે એ ટુ ઝેડ આપણે ઉપરની ત્રણ લાઇનમાં જ લખવાના છે. એ ટુ ઝેડ તમે બધા સમજી ગયા હશો. ઉપરની ત્રણ લાઇન પહેલી એબીસીડી છે, ઉપરની ત્રણ લાઇનમાં જ આવશે. ખાસ બધાએ યાદ રાખવાનું છે. આપણે આ પાયો છે, ઇંગ્લિશ શીખવાનો આ પાયો છે. તમે બધા હોશિયાર છો, બરોબર છે? છતાંય કોઈને હજી એબીસીડીમાં ભૂલ પડતી હોય તો આપણે ફરીથી આપણે એનું રિવિઝન કરીએ છીએ અને એનું આપણે જ્ઞાન મેળવીએ છીએ, શીખીએ છીએ. તો એ ટુ ઝેડ કેપિટલ લેટર ઉપરની ત્રણ લાઇનમાં આવશે, એ ખાસ યાદ રાખવાનું છે. ઘણા એબીસીડી લખતા હોય છે તો એને એવું નથી રાખતા કે આપણે કયો લેટર ક્યાં લખવો. ઘણી વખત નીચે વયો જતો હોય છે, ઘણી વાર વચ્ચે લખતા હોય છે, પણ નહીં, કેપિટલ લેટર હંમેશા ઉપરની ત્રણ લાઇનમાં જ લખવાનો. જો તમારો નીચે લેટર આવી ગયો તો તમારું રાઇટિંગ ખોટું કહેવાય. ઓકે, એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે આપણે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. આ આપણી એબીસીડી છે, એ બધી જ આપણે પ્રોપર રાઇટિંગ કરવાનું છે. પ્રોપર રાઇટિંગ એટલે ચોક્કસપણે કઈ જગ્યાએ લખાય છે, કેમ લખાય છે એનું આપણે જ્ઞાન હોવું જોઈએ. આ રીતે તમારે બધાએ એ ટુ ઝેડ રફ બુકની અંદર, અથવા તમે બુક્સ લઈ લીધી હોય તો વન ટાઈમ એચ ડબલ્યુમાં લખવાનું છે અને વન ટાઈમ સી ડબલ્યુમાં લખવાનું છે. ઓકે, બંને બુકની અંદર વન વન ટાઈમ લખવાનું છે અને હોમવર્ક મને મોકલી દેવાનું છે. ત્યાર પછી જોઈએ આપણે સ્મોલ લેટર. જુઓ, હવે આ છે સ્મોલ લેટર. હવે સ્મોલ લેટર તમારે ખાસ યાદ રાખવાના છે. હું ઘણી વખત કહું છું કે સ્મોલ લેટર કયો લેટર ક્યાં લખાય છે. હવે આપણને પહેલી એબીસીડી એટલે કે કેપિટલ લેટરનો ખ્યાલ આવી ગયો. પહેલી એબીસીડી ક્યારેક તમને એમ કહો કેપિટલ લેટર લખો, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કેપિટલ લેટર એટલે પહેલી એબીસીડી. તો પહેલી એબીસીડી છે એ ઉપરની ત્રણ લાઇનમાં જ આવશે, તમારે એક વસ્તુ યાદ રાખી લેવાની. હવે બીજી એબીસીડી છે, તો બીજી એબીસીડી કયો અક્ષર, બીજી એબીસીડી છે એ વચ્ચેની લાઇનથી સ્ટાર્ટ થશે લખવાની. ઓકે, વચ્ચેની લાઇનથી સ્ટાર્ટ થશે, પછી એ ઉપર જાય છે, કયો અક્ષર નીચે ઉતરે છે, કયો વચ્ચેની બે લાઇનમાં લખાય છે એ તમારે શીખવાનું છે. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ એ જુઓ. એ છે હવે એ છે એ જો આપણે ચાર લાઇન દોરેલી છે, ફોર લાઇન બુકની અંદર ચાર લાઇન છે. ચારમાં આપણે એ ક્યાંથી સ્ટાર્ટ કરવાનો છે, તો કે
ઉપરની બીજી લાઈન છે ને બે નંબરની ત્યાંથી સ્ટાર્ટ કરવાનો છે અને આ રીતે આપણે લખવાનું છે. જુઓ અહીંથી સ્ટાર્ટ કરવાનું છે આ રીતે, ઓકે. પછી બી, હવે એ છે એ વચ્ચેની જ લાઈનમાં આવશે, વચ્ચેની બે લાઈનમાં જ એ આવશે, ખાસ યાદ રાખવાનું છે. પછી નહીં ઉપર લખવાનો તમારે, નહીં નીચે લખવાનો, ઓકે. ત્યાર પછી બી, બી છે એ ઉપરની બે લાઈનમાં આવશે, બી છે એ ઉપરની બે લાઈનમાં, ખાસ યાદ રાખવાનું બધાએ. કઈ રીતે લખવાનો? તો રેડ લાઈનથી સ્ટાર્ટ કરવાનું છે અને નીચેની લાઈન સુધી આપણે પહોંચાડવાનું છે, ત્રીજા નંબરની લાઈન સુધી, ઓકે. એ નીચેની ફોર લાઈન સુધી ઓળતો નથી. સી, સી પણ એની જેમ જ વચ્ચેની બે લાઈનમાં, વચ્ચેની બે લાઈનમાં. ડી, ડી ક્યાં આવશે? તો કે બીની જેમ જ પણ ઉલટ સુલટ, બી છે એ રેડ સાઈડથી લેશું આપણે સ્ટેન્ડિંગ લાઈન કર્યા પછી, અને ડી છે એ સ્ટેન્ડિંગ લાઈન કર્યા પછી લેફ્ટ સાઈડથી લેશું. તો ડી છે એ જોજો તમે, હો, ઉપરથી લેફ્ટ સાઈડ. આ રીતે ફોર લાઈનની અંદર એ ટુ ઝેડ પ્રોપર કેમ લખવું, સ્મોલ લેટર, એ આપણે જોવાનું છે આજે, ઓકે. તો આ બધું આપણે ખાસ યાદ રાખીને શીખવાનું છે, ઓકે. ત્યાર પછી જુઓ ઈ, હવે ઈ, ઈ છે એ એ અને સીની જેમ જ છે, એ પણ વચ્ચેની બે લાઈનમાં જુઓ, અને એફ ઉપરની ત્રણ લાઈનમાં, ઓકે. આ રીતે એફ આવું તમને ખાસ જ્યારે પ્રોપર રાઇટિંગ શીખવું હોય આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી આપણે જોઈએ જી, એફ શીખી ગયા, એ ટુ એફ આપણે શીખી ગયા. હવે જી, જી છે એ બીજી લાઈનથી નીચેની ત્રણ લાઈન, ઉપરની નહીં પણ નીચેની ત્રણ લાઈનમાં આપણે લખવાનું છે જી. તમારે ખાસ યાદ રાખવાનું છે. કેવી રીતે લખાશે? તો કે જુઓ, હવે આપણે જી લખીએ ક્યાંથી? તો કે બીજી લાઈનથી સ્ટાર્ટ થશે એની જેમ જ અને નીચેની લાઈન સુધી આવશે, જો, ઓકે. આ રીતે ઉપરની લાઈન એટલે કે બીજી નંબરની લાઈનથી નીચેની ત્રણ લાઈનમાં જી છે એ નીચેની ત્રણ લાઈનમાં લખાશે, એચ છે એ ઉપરની ત્રણ લાઈનમાં, ઓકે. આઈ છે એ ઉપરની ત્રણ લાઈનમાં, એનો ડોટ છે એ વચ્ચે આવશે. ત્યાર પછી જે, જે છે એ ફોર, એ ફોર લાઈનમાં આવશે, કેમ કે જેની સ્ટેન્ડિંગ લાઈન છે એ નીચેની ત્રણ લાઈનમાં આવશે અને એનું ડોટ્સ છે એ ઉપરની લાઈનમાં એટલે નીચે આવશે, એટલે ટૂંકમાં ફોરે ફોર લાઈન આવરી લીધી છે. કે, કે છે એ પણ ઉપરની ત્રણ લાઈનમાં, એલ, એલ પણ ઉપરની ત્રણ લાઈનમાં, ઓકે. આ રીતે આપણે એ થી એલ સુધીનું જોયું. હવે તમારે બધાએ આ રીતે પ્રોપર લખવાના છે સ્મોલ લેટર, ઓકે. હવે ત્યાર પછી એમ જુઓ, એમ પણ વચ્ચેની બે લાઈનમાં અને એન પણ વચ્ચેની બે લાઈનમાં, ઓ પણ વચ્ચેની બે લાઈનમાં. હવે જુઓ ક્યુ અને પી, પી છે એમાં ઘણા ભૂલ કરે છે. એપલ લખવું હોય તો એપલ કેવી રીતે લખે? કે ઉપરની ત્રણ લાઈનમાં એ તો લખાઈ ગયો, પછી પી ને પણ ઉપરથી ન સ્ટાર્ટ કરે છે, ઉપરની ત્રણ લાઈનમાં જ લખે છે. નહીં, પી ને નીચે ઉતારવાનું, નીચેની ત્રણ લાઈનમાં પી લખવાનો છે. તો નીચેની ત્રણ લાઈનમાં પી, ઓકે. આ રીતે નીચેની ત્રણ લાઈનમાં પી, એવી જ રીતે ક્યુ પણ નીચેની ત્રણ લાઈનમાં, ઓકે. તમારે એ લખવો હોય, દાખલા તરીકે એપલ લખવું છે આપણે, તો એપલ કેવી રીતે લખશું જુઓ. જો અહીંયા હું લખું છું એપલ, જોજો હો તમે બધા, જો
ए डबल पी एल ई जो કેવી રીતે લખ્યું છે p છે એના નીચેની સ્ટેન્ડિંગ લાઇનમાં નીચે ગયું છે અને l છે એ પાછો ઉપર ગયો છે અને e છે એ વચ્ચેની લાઇનમાં આવ્યો આ રીતે હંમેશા પહેલો અક્ષર કેપિટલ લખો હોય તો પહેલો અક્ષર છે એ હંમેશા ઉપર જ આવે અને પછીના સ્મોલ લેટર છે એ જે નીચે આવતા હોય નીચે ઉતરવાના ઉપર જતા હોય એ ઉપર લેવાના આ રીતે આપણું પ્રોપર રાઇટિંગ થવું જોઈએ તો તમારે બધાએ ખાસ હવે મોટા થઈ ગયા છો એટલે ખાસ આવું નાનું નાનું અને બેઝિક તમે અત્યારથી ધ્યાન રાખશો તો પ્રોપર તમને બધાને લખતા આવડી જશે તો આ રીતે તમારે ખાસ યાદ રાખવાનું છે પી ક્યુ આર ઓકે આર જુઓ આર ક્યાં છે તો કે વચ્ચેની બે લાઇનમાં એસ વચ્ચેની બે લાઇનમાં ટી ઉપરની ત્રણ લાઇનમાં યુ વચ્ચેની બે લાઇનમાં વી વચ્ચેની બે લાઇનમાં ડબલ્યુ વચ્ચેની બે લાઇનમાં એક્સ વચ્ચેની બે લાઇનમાં હવે વાય વાય જુઓ વાય નીચેની ત્રણ લાઇનમાં વાય નીચેની ત્રણ લાઇનમાં આપણે પહેલી એબીસીડી છે આલ્ફાબેટ ઓકે કેપિટલ લેટર એમાં ઉપરની ત્રણ લાઇનમાં અને સ્મોલ લેટર છે એ નીચેની ત્રણ લાઇનમાં ખાસ બધાએ યાદ રાખવાનું છે ઓકે અને ઝેડ છે એ વચ્ચેની બે લાઇનમાં આ રીતે સ્મોલ લેટર એટલે કે પ્રિન્ટ લેટર છે એ એ ટુ ઝેડ ઉપર કયો લેટર જાય છે અને નીચે કયો ઉતરે છે અને વચ્ચે કયો એટલું તમારે ધ્યાન રાખવાનું છે બાકીના બધા જે લેટર વચ્ચેની લાઇનમાં છે તો તમને વાંધો નહીં આવે પણ ઉપર જાય છે અને નીચે ઉતરે છે એ લેટરનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જેથી કરીને તમે પ્રોપર રાઇટિંગ કરી શકો આ રીતે કેપિટલ લેટર અને સ્મોલ લેટર તમારે લખવામાં ખાસ કાળજી રાખવાની છે જેથી કરીને તમને પ્રોપર રાઇટિંગ ફાવી જાય તો આપણે આજે કેપિટલ લેટર અને સ્મોલ લેટર શીખ્યા તમારે બંને એબીસીડી કેપિટલ અને સ્મોલ બંને વન વન ટાઈમ એચ ડબલ્યુમાં અને વન વન ટાઈમ સી ડબલ્યુ બુકમાં તમારે હવે બુક્સ આવી ગઈ હશે બધાની ઓકે તો નોટબુક્સની અંદર આ રીતે તમારે લખીને મને હોમવર્ક મોકલવાનું છે ઓકે બાય